વેલકમ બેક. વડોદરામાં ભર શિયાળે રસ્તા પર નદીઓ વહી. માંજલપુરના સાંઈ ચોકડી પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું અને ભંગાણને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા જ રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. અને વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા અમિત પટેલ. અમિત, જે વિગતો મળી રહી છે તે અનુસાર ભર શિયાળે વડોદરામાં રસ્તા પર પાણીની નદીઓ જોવા મળી, શું વિગત? વિધિ, વડોદરા સબ કોર્પોરેશન વિસ્તારમાં પાછલા એક મહિનાથી આ પ્રકારે અવારનવાર સપ્તાહમાં બે વાર પાણીનું જે લાઇન છે તેમાં લીકેજ સર્જાય છે અને હજારો લીટર જે પીવાનું પાણી છે મહીસાગરમાંથી આવતું હોય કે અન્ય કોઈ નર્મદાની લાઇનમાંથી આવતું હોય, આવું પીવાનું જે શુદ્ધ પાણી છે તે રસ્તા ઉપર વહી જાય છે અને શહેરીજનો પાણી વગર તરસ્યા મરતા હોય છે. વડોદરાના અનેક વિસ્તારો એવા છે જ્યાં કોર્પોરેશનને આજે પણ જે ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાની જરૂર પડે છે, પરંતુ વારંવાર સર્જાતું આ લીકેજ વડોદરા કોર્પોરેશનના નિષ્ક્રિય તંત્રની ચાડી ખાય છે. વડોદરા કોર્પોરેશન તંત્રના અધિકારીઓ માત્ર જ્યાં લીકેજ થાય ત્યાં કામગીરી કરી ખાડા ખોદી અને સંતોષ માને છે, પરંતુ આ પ્રકારની સમસ્યાનું નિવારણ કાયમ માટે કરવા માટેનો કોઈ પ્લાન તેમની પાસે નથી. ભૂતકાળમાં પણ 40-50 કરોડના ખર્ચે પાણીની લાઇનો નવી નાખવાની વાત હતી, આ સિવાય જે વાલ બેસાડવાની વાત હતી, આવી તમામ કામગીરી કરવામાં આવી છે. તેમ છતાંય આ પ્રકારનું લીકેજ અનેક સવાલો પેદા કરી રહ્યું છે કે શું આ કામગીરી કરી તેમ છતાંય કેમ આ પ્રકારના લીકેજો સર્જાય છે. ચોક્કસથી વડોદરામાં જે પ્રકારે કોર્પોરેશનનો અંધેર વહીવટ ચાલી રહ્યો છે તેનું આ ઉત્તમ નમૂનો છે અને તેનો સીધો ભોગ વડોદરાના નાગરિકો બની રહ્યા છે. આજે પણ માંજલપુર વિસ્તારમાં આ જ પ્રકારે જે જૂની પાણીની લાઇન હતી તેમાં ભંગાણ સર્જાયું અને હજારો લીટર પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળ્યું અને લોકો પોતાના જે હકના પાણી છે તેનાથી તે વંચિત રહ્યા. હવે કામગીરી કરવામાં આવશે અને બે દિવસ તો પાણી કાપ મૂકવામાં આવશે અને લોકોને તરસ્યા મારવાનો ધંધો વડોદરા કોર્પોરેશન કરશે. વિધિ, બિલકુલ અમિત, આભાર આ તમામ જાણકારી બદલ. તો સમારકામને લઈને હંમેશા શૂન્ય જોવા મળે છે અને એટલે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.